नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय सामाजिक विज्ञान आगे अपने प्रक्रम एक पूर्ण करी जेमा अलग अलग यूरोपियन जे प्रजावति भारत ने अंदर आवी अने एमांथी जे अंग्रेजो हता एमणे प्लासीना अने वत्सला युद्ध दरमियान पूर्ण करीने पोतानो विधिवत रीते सत्तानो पायो नाख्यो। आपणे ઘણી વખત નાના હતા ત્યારે આપણે વાર્તા સાંભળી છે કે બે બિલાડી લડે એમાં વાંદરો પામે, તો આ જે અંગ્રેજો હતા એમની નીતિ એ મુજબની જ કંઈ નથી, માત્ર વેપાર કરવા માટે આવેલી પ્રજા એ સત્તાધીશ કેવી રીતના બને છે, એમની કેવી નીતિઓ રહે છે તે આપણે આગળના જે ચોથું ચેપ્ટર છે વેપારી શાસન કેવી રીતના બને એના વિશે જોવાનું છે। તો સૌથી પહેલા આપણે જોઈએ તો વેલેસની વિસ્તાર યોજના। વેલેસની છે એ ભારતના ગવર્નર જનરલ બનીને આવે છે સામાન્ય રીતે 1798 ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ થઈ હોય છે। આગળ આપણે ઘણી બધા પ્રજાતિ વિશે જોઈ ચૂક્યા હતા, એ પોર્ટુગીઝો હતા, અંગ્રેજો હતા, ડચ લોકો હતા, એમાંથી સૌથી શક્તિશાળી સાબિત થયેલા હોય તેમાં અંગ્રેજો ને ફ્રેન્ચો હતા, એમની વચ્ચે સતત ને સતત એ હરીફાઈ રહેતી હતી। ફ્રેન્ચો તાકાતવર ન બને તે માટે વેલેસીએ એક યોજના બનાવી હતી। એ યોજના નામ હતું સહાયકારી યોજના। વેલેસી દ્વારા જે યોજના બનાવવામાં આવી યોજના કઈ હતી તો સહાયકારી યોજના। હવે આ સહાયકારી યોજના શું હતી, એના જે નીતિ નિયમો હતા એ કેવા હતા, એની શરતો કેવી હતી? તો સૌથી પહેલા રાજ્યમાં એક અંગ્રેજ લશ્કર રાખવું પડતું અને એ સેનાનો ખર્ચ રાજ્ય ઉપાડવું પડતું। સામાન્ય રીતે આ યોજના અનુસાર જે આપણા જે તે સમયના જે શાસકો રાજ્યની અંદર શાસન કરતા હતા એમના માટે અંગ્રેજોએ આ વેલેસ્ટે આ યોજના બનાવી। દેખીતી રીતે જોવા જઈએ તો એ શાસકોને એમાં ફાયદો રહેતો હતો અને એની શરતો પણ જો કેવા પ્રકારની છે તો અંગ્રેજ સૈન્ય રાખવું પડતું જેથી કરીને એ શાસકને શું લાગે કે મારી સૈન્યની તાકાતમાં વધારો થાય છે। હવે અંગ્રેજ સૈન્ય રાખે અને એની સામે જે ખર્ચ હોય એ આપણે શાસક જ ઉપાડી લે એટલે અંગ્રેજ ઉપર સૈન્યનો ખર્ચ ના આવે, પછી રાજ્યને એક પ્રતિનિધિ રાખવો પડતો। હવે અહીં પ્રતિનિધિ અને સૈન્યનો જે ખર્ચ હતો એ પણ શાસકના માથે જતો હોય અને બીજું કે શાસક દ્વારા જે રાજ્યની અંદર શું ચાલી રહ્યું છે એની પણ એને જાણ મળતી। પછી આ યોજનાની અંદર પણ બીજા ઘણા બધા એવા મુદ્દાઓ હતા કે બીજા કોઈ પ્રજાના બીજા કોઈ પ્રતિનિધિ એ રાજ્યની અંદર રાખવા નહીં અને એના સિવાય કે આ જે સૈન્ય રાખવામાં આવતું એ અંગ્રેજોની પરવાનગી વગર કોઈ અન્ય શાસક સાથે એ જેને આ યોજના અપનાવી છે શાસક વિરુદ્ધ પણ કે લડાઈ કરી શકતો નહીં। તો આ પ્રકારની જે આમ દેખીતી રીતે જે શાસક પ્રેમ રાખતું એના હિતની છે એટલે અહીં શબ્દ છે કે મીઠા ઝેર જેવી દેખીતી રીતે ઝેર પીવા જાય તો એને સારી રીતે પી શકાય પણ એની અસર તો લાંબા ગાળે પર પડે, તો એવી રીતના આ યોજનાનો જે ભોગ છે એ નિઝામ મૈસૂર અયોધ્યાના ગાયકવાડ મરાઠા જેવા જે શાસકો હતા એ બન્યા અને સૌ પ્રથમ હૈદરાબાદના જે નિઝામ હતા એ બન્યા હતા। હવે આ મીઠા ઝેર જેવી કેમ લાગતી, તો શરૂઆતમાં તો સલામતી બધાને દેખાણ પરંતુ વાસ્તવમાં આ ગુલામીનો અનુભવ કરાવે કે ભાઈ સૈન્ય મળી રહે છે, પ્રતિનિધિ પણ છે, તો એ શાસકોને એમ લાગતું અમે તાકાતમાં વધારો થઈ રહ્યો છે, અમે મદદ કરી રહ્યું છે, પણ આમની જે શરતો હતી લાંબા ગાળે એ એક શાસકોને ગુલામી અનુભવ કે શાસક ગાદી ઉપર તો બેઠા હોય પણ નિર્ણય અંગ્રેજોના સાથે, તો એ મુજબની આ જે નીતિ આવી। પછી જે અંગ્રેજોની ખાસ જે નીતિ કહીએ છીએ આપણે ભાગલા ભાવને રાજ એ જે આપણે કહેવાય કે આપણા જે શાસકો હતા એ સત્તાને સર્વોપરી બનાવવા માટે અંદરોઅંદરના પણ ઘણા બધા લડાઈ ઝઘડા કરતા હતા અને આ લડાઈ ઝઘડાનો આવી તકોનો અંગ્રેજો લાભ ઉઠાવતા હતા। એક પાસે સૈન્ય આપી બીજા પાસે એની વિરુદ્ધ વાતો કરી એની તે ઝઘડો કરાવે અને એ ઝઘડા પછી વિસ્તારને એ લઈ લેવા માટેની પણ યોજના અમલમાં મૂકે એમ કરીને પોતાનો વિસ્તાર વધારીને અંદરોઅંદર
દ્વારા એ કાર્ય કરતા હતા અને પછી એ જ્યાં એવું લાગે કે સંપીને કોઈ શાસકો ચાલે છે તેમની વચ્ચે પણ આવી ઝઘડા થાય અને એમાં પણ એ ભાગલા પડી જાય ભાગલા પડે એટલે એમનું જે કાર્ય છે એ સરળ બની જાય અંગ્રેજો માટેનું તો આવા ભાગલા પાડોને રાજકોટ લેવા નીતિ અનુસાર પણ એ કાર્ય કરતા હતા સામાન્ય રીતે એસી જ્યાં કહેવાય કે આ સાત વર્ષના ટૂંકા ગાળાની અંદર જ એ કંપનીએ ખૂબ એક મોટો વિસ્તાર આ વેલેસની યોજના આ પ્રકારની સહાયકારી યોજનાની વિસ્તાર વધારવા માટેની યોજના પણ કહેવામાં આવે છે વેલેસની યોજના શું હતી કે ભારતના મોટા ભાગના ભાગો ઉપર પોતાની શું કરે સત્તા જમાવેલી આધિપત્ય જમાવે તો આ રીતના વિસ્તાર વધારવા માટે અમને સાત વર્ષના ટૂંકા ગાળાની અંદર મોટો એક વિસ્તાર વધારી લીધો હતો અને આ યોજનાને શું કરી હતી સર્વોપરી બનાવી હતી તો આ જે આપણે કહીએ છીએ રેલેશની યોજનાની અંદર ક્યારે આવે અને એની યોજનાની શરતો કેવી હતી કયા કયા શાસકોએ આ યોજના અપનાવી અને એને મીઠાઝેર જેવી યોજના કેમ કહેવામાં આવે છે એ પણ આપ સરળતાથી યાદ રાખી શકો છો આવનારા સમયમાં આપણે બ્રિટિશરો જે આપણે કહીએ છીએ અંગ્રેજો આખા ભારતમાં કેવી રીતના ફેલાયા એમના વિશે આપણે ચર્ચા કરીશું ધન્યવાદ